giusto un giorno di anni quando facciamo per la nave e andare che dopo già ora bene ove giù asci c'è a te torne per la tua religione e niente tu da male fare tanti soldi soldi ne chiana facci fai per te ave ora bene ove vanno a uccè per te no e ma c'è durvano fare giate durvano અને કયા પછી કઈ પેટર્ન આવે જોવા જો આ છે પાન બરાબર ને હવે આ પાન કેવું છે એક પાન છે અને એના પછી શું છે પાછું ફૂલ દોરેલું છે દોરેલું છે ને એના પછી પાછું શું છે પાન તો હવે અહીંયા આગળ કઈ પેટર્ન આવશે તો ફૂલ આવે જો આ છે ફૂલ છે પાન છે એના પછી ફૂલ તો આપણે અહીંયા શું દોરીશું ફૂલ દોરવાનું છે તો જુઓ ફૂલ કેવી રીતના દોરવાનું પહેલા ગોળ દોરી દેવાનું આવી રીતે આમ ગોળ દોરજો અને એના પછી આપણે આમ ગણપતિનો ભગ કરીએ છીએ ને એવી રીતના ગણપતિનો ભગ ગણપતિનો ભગ ગણપતિનો ભગ અને આમ ભગ આવી રીતના દોરશો તમારે ફૂલ આવી જશે અને આના પછી પાછું કયું આવ્યું પા બરાબર ને એટલે આ સળંગ પેટર્ન એક પછી એક લાઈનમાં ક્રમબદ્ધ થયું કેવી થઈ કહેવાય ક્રમબદ્ધ ક્રમમાં હવે જો હવે છે ગોળ પછી છે ત્રિકોણ પછી પાછું શું છે તો લંબચોરસ પછી પાછું શું છે તો ગોળ છે ગોળ પછી કઈ પેટર્ન આવશે ત્રિકોણ એટલે અહીંયા આપણે શું દોરીશું ત્રિકોણ બરાબર આ થઈ ત્રિકોણ હવે જુઓ હવે આ છે ગોળ હવે જોજો બરાબર ધ્યાન એક કાનાની અંદર એક ગોળ છે કેટલા ગોળ છે એક બરાબર ને હવે જુઓ આ ત્રીજું કાન હવે બીજા ખાનામાં કેટલા ગોળ છે તો બે ગોળ છે કેટલા ગોળ છે બે પહેલા ખાનામાં એક ગોળ બીજા ખાનામાં બે ગોળ છે જુઓ ત્યાં એક અને બે હવે આ ત્રીજું ખાનું તો ત્રીજા ખાનામાં કેટલા ગોળ છે ગણો એક બે અને ત્રણ કેટલા ગોળ છે ભાઈ ત્રણ ગોળ છે હવે જો આ તો ખાલી છે બરાબર ને તો ત્રણ ખાના છે ત્રણ ગોળ આવ્યા તો આ ખાનામાં કેટલા ગોળ આવશે ચાર કેટલા ગોળ આવશે ચાર તો જુઓ એક બે ત્રણ અને ચાર હવે જુઓ હવે એમ પછીના ખાનામાં કેટલા ગોળ છે તો ગણો એક બે કેટલા ગોળ થયા પાંચ ગોળ તો આ ક્રમમાં પહેલા એક ખાનામાં એક ગોળ બીજા ખાનામાં બે ગોળ ત્રીજા ખાનામાં ત્રણ ગોળ અને ચોથા ખાનામાં ચાર ગોળ આપણે જાતે દોર્યા ને હવે આવશે પાંચ ગોળ અને એના પછી આગળ ક્રમ પર કેટલા જાય છ ગોળ થાય સાત ગોળ થાય થાય ને એવી રીતના આગળ ક્રમવાઈ જવા હવે જુઓ આ એક પાન છે અને કેવી રીતના છે એક જ પાન બોલ્યું છે જોવા છે એક પાન છે એક ખાનામાં એક હવે આ એના પછી બીજું ખાનું છે તો બીજા ખાનામાં કેટલા પાન છે ગણ એક બે અને ત્રણ તો બે તમે કહેશો દીકરા આમાં તો બે પાન આવે પણ આ કેવી રીતના છે એક પાન છે પછી બીજું પાન ગણવાનું નથી અને એના પછી કેટલા પાન આવે છે બે ના ગણીએ તો બે નહીં ગણવાના તો એના પછી શું આવે બે પછી એ તો ગણવાના જ નથી બે ને શું કરવું એમ કૂદકો માટે એક પછી બગડાને કૂદી જવાનું અને કીધું આપણે લેવાનું તગડે ત્રણ પર તો જો એક પરથી સીધો બે ઉપર કૂદકો મારીને આગળ ગયા તો કેટલા આવ્યા ત્રણ તો આ કેટલા પાન છે જુઓ એક બે અને ત્રણ
ત્રણ પાન દોર્યા છે બરાબર, પછી એના પરથી આપણે પાછું એક કૂદકો મારવાનો છે, ચાર ચાર પછી કૂદીને સીધા જઈશું. તો અહીંયા કેટલા પાન છે, એક બે ત્રણ ચાર અને પાંચ, ચારની ઉપર શું કૂદી જવાનું છે, કૂદકો મારવાનો. પહેલા આપણે એક ઉપર ભર્યા, એકમાંથી બેને કૂદકો મારી ગયા, તો સીધા આવ્યા ત્રણ. ત્રણ ઉપરથી પાછો ચોથાએ કૂદકો મારી દીધો, તો કેટલા પર આવી ગયા આપણે, પાંચ ઉપર. બરાબર ને? તો અહીંયા ઘડી કેટલા આપણે જોયા છે, એક બે ત્રણ ચાર અને પાંચ, તો પાંચ પાંચ થયા થયા કે ના. હવે જો અહીંયા પાંચ પાંચ થયા છે, તો પાંચ ઉપરથી પાછો આપણે કૂદકો મારવાનો છે, છ ને કૂદી જવાનું છે. છ ને શું કરવાનું છે, આપણે કૂદી જવાનું છે. તો છ કૂદી જઈએ છે, છ કરવાના નથી, મને કૂદીને સીધા તેની ઉપર જવાના છે, આપણે સાત નંબર ના ઉપર. એટલે અહીંયા આપણે કેટલા પાન દોરીશું બોલો તો, હવે કેટલા આવશે, સાત પાન. કેટલા આવશે, સાત પાન. બરાબર ને? આવજો.